નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમ્પ્લોટિવ સ્કિલના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો મોડ્યુલ પાંચ ટકાઉ કારકિર્દી એટલે કે સસ્ટેનેબલ કેરિયર ભાગ બે ચાલો તો પ્રશ્ન બસો છત્રીસમાં જે વ્યક્તિ પોતાની કારકિર્દી સાથે જોડાયેલી નવી વસ્તુઓ શીખે છે અને નવીનતમ ઔદ્યોગિક વિકાસ સાથે અદ્યતન છે તેની ખાલી જગ્યા છે તો ઓપ્શન એ અટકેલી માનસિકતા બી વૃદ્ધિ માનસિકતા સી સહયોગ અને ડી સંચાર એટલે કે કોમ્યુનિકેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વૃદ્ધિ માનસિકતા ત્યારબાદ બસો સાડત્રીસમો પ્રશ્ન એક વ્યક્તિ જે નવું શીખવા માટે જરૂરી પગલાં લેતા નથી જ્યારે તેની નોકરી ગુમાવવાનો ભય હોય ત્યારે પણ કુશળતા ખાલી જગ્યા છે તો અહીં ઓપ્શન આપે છે ખુલ્લા મનવારા બી ખુલ્લા મન વગરના સી સ્વીકાર્ય અને ડી બિન કાર્યક્ષમ એટલે કે ઇન એફિશિયન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ખુલ્લા મન વગરના ત્યારબાદ બસો આડત્રીસમો પ્રશ્ન કૌશલ્યનો સંપૂર્ણ નવો સેટ શીખવાની પ્રક્રિયા માટે એક અલગ પ્રકારનું કામ કરવું તે ખાલી છે તો અહીં ઓપ્શન આપે છે ઉચ્ચ કૌશલ્ય એટલે કે અપ બી રીસ્કેલિંગ સી આઈટીઆઈ અને ડી એપ્રેન્ટિસિપ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રીસ્કિલિંગ ત્યારબાદ બસો ઓગણચાલીસમો પ્રશ્ન જો વુડ કટર અત્યાર સુધી સાદી કુહાડીનો ઉપયોગ કરનાર ઇલેક્ટ્રિક કુહાડી વાપરતા શીખે છે તે વુડ કટર ખાલી જગ્યા છે તો ઓપ્શન એ રીસ્કિલિંગ બી કારકિર્દી એટલે કે કેરિયર સી જટિલ એટલે કે ક્રિટિકલ અને ડી ઉચ્ચ કૌશલ્ય એટલે કે અપ સ્કિલિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉચ્ચ કૌશલ્ય ત્યારબાદ બસો ચાલીસમો પ્રશ્ન કેવા પ્રકારની નોકરીઓની માગ છે જેવી માહિતી ખાલી જગ્યા દ્વારા જાણીતી છે તો ઓપ્શન એ વિશ્વ વિશ્વની અર્થવ્યવસ્થા બી અર્થતંત્ર પર આધારિત બજાર વલણો સી પૂર્વ કમ્પ્યુટર યુગ અને ડી કારકિર્દી એટલે કે કેરિયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અર્થતંત્ર પર આધારિત બજાર વલણો ત્યારબાદ બસો એકતાલીસમો પ્રશ્ન બજારના વલણો કોઈની કારકિર્દીનું આયોજન કરવા માટે ઉપયોગી છે કારણ કે તેઓ ખાલી જગ્યામાં મદદ કરે છે તો ઓપ્શન એ મિલકત ઓળખવા બી એવી નોકરીઓ ઓળખવામાં જે માગમાં છે અને હશે સી વધારો એટલે કે ઇન્ક્રીઝ અને ડી દૂરથી કામ કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એવી નોકરીઓ ઓળખવામાં જે માગમાં છે અને હશે ત્યારબાદ બસો બેતાલીસમો પ્રશ્ન કારકિર્દીના માર્ગો એટલે ખાલી જગ્યા તો ઓપ્શન એ સંભવિત નોકરી દાતાઓ બી કારકિર્દીમાં નોકરીઓના નાના જૂથો સી રસપ્રદ બજાર અને ડી જવાબદાર બજાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કારકિર્દીમાં નોકરીઓના નાના જૂથો એટલે કે સ્મોલ ગ્રુપ ઓફ જોબ એ કેરિયર ત્યારબાદ બસો તેતાલીસમો પ્રશ્ન કંઈક અને કેવી રીતે કરવાની વ્યક્તિની કુદરતી ક્ષમતા તે ઝડપથી કંઈક શીખી શકે છે તેને ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ ઉચ્ચ કૌશલ્ય બી રિસ સી કારકિર્દી પાથ અને ડી યોગ્યતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી યોગ્યતા ત્યારબાદ બસો ચોવાલીસમો પ્રશ્ન સંખ્યાઓની શ્રેણી આપવામાં આવે છે તમારે એક નંબર ભરવાની જરૂર છે શ્રેણીની પેટર્ન સમજીને ખાલી જગ્યા ભરો પ્રશ્ન ચિહ્નની જગ્યાએ નંબર સુડતાલીસ અડતાલીસ એકાવન સાઠ અને સત્યાસી તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એકસો અડસઠ ત્યારબાદ બસો પિસ્તાલીસ પ્રશ્ન માણસ ચાલીસ કલાકમાં ચોક્કસ જગ્યાએ પહોંચી શકે છે જો ઘટીને તેની ઝડપ એક બાય પંદર મી સુધીમાં તે સમયે પાંચ કિલોમીટર ઓછી જાય છે તેના દ્વારા આવરી લેવામાં આવેલા કુલ અંતર શોધો તો અહીં ઓપ્શન આપે છે એ સાઈઠ બી પંચ્યાસી સી પંચોતેર અને ડી બાવન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પંચોતેર ત્યારબાદ બસો છેતાલીસમાં પ્રશ્ન ત્રણ હજારમાં ત્રણની કેટલી ટકાવારી થશે તો અહીં ઓપ્શન એ દસ ટકા બી પાંચ ટકા સી એક ટકા અને ડી જીરો પોઈન્ટ એક ટકા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જીરો પોઈન્ટ એક ટકા તો મિત્રો અહીંયા ત્રણ ભાગે આપણે ત્રણ હજાર કરીશું અને ગુણ્યા સો કરીશું તો આપણને જીરો પોઈન્ટ એક ટકા જવાબ મળશે ત્યારબાદ બસો સુડતાલીસમાં પ્રશ્ન એક વ્યક્તિએ સો રૂપિયામાં દીવો ખરીદ્યો અને એકસો વીસ રૂપિયામાં વેચ્યો તો તેને કેટલો નફો કર્યો નફાની ટકાવારી કેટલી છે તો અહીંયા ઓપ્શન આપે છે નફો રૂપિયા દસ નફાની ટકાવારી ચાલીસ ટકા બી નફો રૂપિયા વીસ નફાની ટકાવારી વીસ ટકા સી નફો વીસ અને નફાની ટકાવારી દસ ટકા અને ડી નફો વીસ અને નફાની ટકાવારી બે ટકા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નફો વીસ રૂપિયા અને નફાની ટકાવારી વીસ ટકા એટલે કે પ્રોફિટ ટ્વેન્ટી રૂપીઝ અને પ્રોફિટ પર્સન્ટેજ ટ્વેન્ટી ત્યારબાદ બસો અડતાલીસમો પ્રશ્ન ઇન્ટરવ્યૂ પહેલાં રિહર્સલ અથવા પ્રેક્ટિસ સેશનને ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ પ્રી ઇન્ટરવ્યૂ બી કલાપ્રેમી રિહર્સલ સી પોસ્ટ ઇન્ટરવ્યૂ અને ડી મોક ઇન્ટરવ્યૂ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મોક ઇન્ટરવ્યૂ ત્યારબાદ બસો ઓગણપચાસ પ્રશ્ન પ્રવૃત્તિઓ કે જે વ્યક્તિ નવરાશના સમય દરમિયાન કરે છે જેમ કે વાંચન બાગકામ બ્લોગ લખવા તેની ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ અનુભવ એટલે કે એક્સપિરિયન્સ બી શોખ એટલે કે હોબીઝ સી લાયકાત એટલે કે ક્વોલિફિકેશન અને ડી ઉદ્દેશ્યો એટલે કે ઓબ્જેક્ટિવ્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શોખ ત્યારબાદ બસો પચાસમો પ્રશ્ન જ્યારે કોઈ વ્યક્તિ કંઈક કરવામાં કુદરતી રીતે સારી હોય છે ત્યારે તેની તેનો તે ખાલી જગ્યા છે તો ઓપ્શન એ નબરાઈ એટલે કે વીકનેસ બી કુટુંબ એટલે કે ફેમિલી સી શક્તિઓ એટલે કે સ્ટ્રેન્થ અને ડી વારસાઘાત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી શક્તિઓ એટલે કે સ્ટ્રેન્થ ત્યારબાદ બસો એકાણું પ્રશ્ન કોઈના કાર્યને સરળ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો એટલે કે ટૂલ્સ અને તકનીકો એટલે કે ટેકનિક કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે અને રેઝ્યુમમાં ઉલ્લેખિત છે તેને ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ સોફ્ટવેર બી વાંચન એટલે કે રીડિંગ સી ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ અને ડી કુશળતા એટલે કે સ્કિલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કુશળતા એટલે કે સ્કિલ ત્યારબાદ બસો બાવન પ્રશ્ન તાલીમનો ચૂકવેલ સમયગારો જે તમ તમને શીખવાની મંજૂરી આપે છે જ્યારે તમે કામ કરો છો ત્યારે ચોક્કસ કૌશલ્ય અથવા કુશળતાનો સમૂહ ઉદ્યોગને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ હસ્તકલા બી તક એટલે કે ઓપોર્ચ્યુનિટી સી સાહસિકતા અને ડી એપ્રેન્ટિસિપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એપ્રેન્ટિસશીપ ત્યારબાદ બસો ત્રેપનમો પ્રશ્ન ભારત સરકાર એપ્રેન્ટિસશીપને પ્રોત્સાહન ખાલી જગ્યા દ્વારા આપે છે તો ઓપ્શન એ એનએપીએસ બી ઉદ્યોગ સાહસિકતા વિકાસ સી ઇન્ટરનેટ અને ડી વેબકાસ્ટિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનએપીએસ ત્યારબાદ બસો ચોપન મો પ્રશ્ન એપ્રેન્ટિસશીપની અરજી કરવા માટે એનએપીએસ ખાલી જગ્યા પર ખાલી જગ્યા કરાવવી મહત્વપૂર્ણ છે તો અહીંયા ઓપ્શન આપે છે પોર્ટલ અને નોંધાયેલ બી પોર્ટલ અને નોંધણી સી નોંધાયેલ અને પોર્ટલ અને ડી નોંધણી અને ફેક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પોર્ટલ અને નોંધણી એટલે કે પોર્ટલ અને રજિસ્ટર ત્યારબાદ બસો પંચાણમો પ્રશ્ન આપેલ વિકલ્પમાંથી પ્રોફેશનલ નેટવર્ક નેટવર્કિંગ પ્લેટફોર્મને ઓળખો તો અહીંયા ઓપ્શન આપે છે ફેસબુક બી ઇન્સ્ટાગ્રામ સી લિંકેડ અને ડી લિંકડ ઇન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લિંકડ ઇન ત્યારબાદ બસો છપ્પનમો પ્રશ્ન ખાલી જગ્યાની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે બધી કંપનીઓને જરૂર છે તેમના કાર્યસ્તરોમાં ખાલી જગ્યાનો સમાવેશ કરે તો અહીંયા ઓપ્શન સલામતી અને કાર્યસ્તર બી કાર્યસ્તરો અને સલામત સી કાર્યસ્થળ અને સલામતી અને ડી કાર્યસ્થળો અને સૌથી સુરક્ષિત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્યસ્થળ અને સલામતી એટલે કે વર્કપ્લેસ એન્ડ સેફ્ટી ત્યારબાદ બસો સત્તાવમો પ્રશ્ન કાર્ય સ્તરે જાતીય સતામણી પીઓ એસએચની ખાલ જગ્યા અને ખાલ જગ્યાની સલામતી ફરજિયાત કરે છે તો ઓપ્શન એ સ્ત્રી અને જાળવણી બી નિવારણ અને સ્ત્રીઓ સી માણસ અને નિવારણ અને ડી સ્ત્રીઓ અને અટકાવો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નિવારણ અને સ્ત્રીઓ ત્યારબાદ બસો અઠ્ઠાણમો પ્રશ્ન ખાલ જગ્યાનો અર્થ છે જાતીય સંબંધનું કોઈપણ અણગમતું વર્તન પ્રકૃતિ જે વ્યક્તિને નારાજ અથવા અપમાનિત અનુભવી છે તો અહીં ઓપ્શન આપે છે સતામણી એટલે કે હેરેસમેન્ટ બી વર્ચસ્વ સી જાતીય સતામણી એટલે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને ડી સલામતી એટલે કે સેફટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જાતીય સતામણી એટલે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ત્યારબાદ બસો ઓગણસાઇટમાં પ્રશ્ન પીઓએસએચ અને જાતીય સતામણીના અર્થમાં આઈ સીસી તો અહીં ઓપ્શન આપે છે આંતરિક ક્રિકેટ સમિતિ બી આંતરરાષ્ટ્રીય અનુપાલન સમિતિ સી આંતરિક કંપની સમિતિ અને ડી આંતરિક ફરિયાદ સમિતિ એટલે કે ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આંતરિક ફરિયાદ સમિતિ એટલે કે ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી ત્યારબાદ બસો સાહીઠમો પ્રશ્ન ખાલી જગ્યાનો અર્થ છે તમારી અને તમારી જાતને આજુબાજુથી સુગઢ અને સ્વસ્થ રાખવાની પ્રેક્ટિસ તો અહીંયા ઓપ્શન આપે છે આરોગ્ય એટલે કે હેલ્થ બી સલામતી એટલે કે સેફટી સી સમુદાય એટલે કે કોમ્યુનિટી અને ડી સ્વચ્છતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્વચ્છતા ત્યારબાદ બસો એકસઠમો પ્રશ્ન ખાલી જગ્યાએ સ્વચ્છતા જાળવવા કેટલાક ઉદાહરણો છે સુવ્યવસ્થિત અને સ્વચ્છ નખ દિવસમાં બે વાર દાંત સાફ કરવા ભોજન પહેલાં અને પછી હાથ ધોવા તો અહીં ઓપ્શન આપે છે સમુદાય બી સંસ્થાકીય સી વ્યક્તિગત અને ડી કર્મચારી એટલે કે કર્મચારી વર્ગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વ્યક્તિગત એટલે કે પર્સનલ ત્યારબાદ બસો બાસઠમો પ્રશ્ન આપણી આસપાસના પર્યાવરણ સ્વચ્છતાની કાળજી લેવી એ ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ સમુદાય બી સંસ્થાકીય સી વ્યક્તિગત અને ડી કર્મચારી એટલે કે કર્મચારી વર્ગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમુદાય એટલે કે કોમ્યુનિટી તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ત્રીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું